राजकोट જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાની જાહેરસભા. ઉપલેટાની જાહેરસભામાં ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પર આકરા પ્રહારો અને આમ આદમી પાર્ટીને સમર્થન કરવા અપીલ. 2022 વિધાનસભાની બહુચર્ચિત સીટ પર ઉપલેટાના પંચહાટડી ચોક ખાતે દોરાજી ઉપલેટા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાની જાહેરસભા યોજી, જેમાં મુખ્ય વક્તા તરીકે આરીફભાઈ નથાણી, મુનાબભાઈ બકાલી, અફજલભાઈ રાઉમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વક્તાઓ દ્વારા 2017ના વિજયી ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના ધોરાજી ઉપલેટા 2022ના ઉમેદવાર લલિતભાઈ વસોયા પર સામાજિક કાર્યોને લઈને આક્ષેપ કરાયા હતા. કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો દ્વારા લલિત વસોયાને સમર્થન ન આપી આમ આદમી પાર્ટીના વિપુલ સખિયાને સમર્થન આપી જંગી બહુમતીથી વિજય બનાવવા પણ અપીલ કરી હતી અને જણાવ્યું હતું. આ સભા દરમિયાન વિપુલ સખિયા તેમજ આપના હોદ્દેદારો દ્વારા ઉપલેટા ધોરાજી સમગ્ર રાજ્યમાં જંગી બહુમતીથી આમ આદમી પાર્ટી વિજય મેળવશે અને રાજ્યમાં સૌથી વધારે સીટો પર જીત મેળવી સરકાર બનાવશે તેવી આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુસ્લિમ ભાઈઓને સમજાવવા છે, મને સંસ્કાર કરી દેશે. કારણ કે એ દાખલા અરવિંદ કેજરીવાલે પંજાબમાં કરી બતાવ્યા છે. કેબિનેટ મિનિસ્ટરે 1% ફાલી રેકોર્ડ કર્યું છે. 1% ફાલી ફંડ માંગ્યું છે. ગ્રાન્ટ મારું નામ વિપુલ સખિયા, આમ આદમી પાર્ટી 75 ધોરાજી ઉપલેટા વિધાનસભા ઉમેદવાર. આજ રોજ ઉપલેટામાં પંચાટડી વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું. જનસભાના આયોજનમાં અમારા રાજકોટ જિલ્લાના પ્રમુખ જનકભાઈ ડાંગર સહિતના ઉપલેટા શહેરના અને રાજકોટ શહેરના અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને પંચાટડી વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જે સભાનું આયોજન કર્યું એમાં તમામ લોકોએ એક નારા સાથે આ વખતે પરિવર્તનની લડાઈમાં યા હોમ કરીને કૂદી પડવાની વાત સાથે ધોરાજી વિધાનસભાની સીટ આખા ગુજરાતમાં વધારેમાં વધારે લીડથી જીતે એવી આશા અને અપેક્ષા સાથે તમામ લોકોએ એક નારે એવું કીધું છે કે આ વખતે એક મોકો અરવિંદ કેજરીવાલજીને, એક મોકો આમ આદમી પાર્ટીને આપીને ગુજરાતમાં વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં તમામ લોકો સાથ અને સહયોગ આપશે. પહેલી વાત તો હું ધોરાજી વિધાનસભામાં તમામ ગામડાઓમાં ફરું છું, પ્રવાસ કરું છું અને ધોરાજી અને ઉપલેટા શહેરમાં પણ ગઈકાલે રોડ શો કર્યો હતો. રોડ શોમાં આ રોડ શો જોઈને જ ભાજપ અને કોંગ્રેસ વાળાએ ગઈકાલે જ નક્કી કરી લીધું છે કે આ સીટ આમ આદમી પાર્ટી જીતે છે. અને વાત રહી ગુજરાતની તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે અને 100 કરતા વધારે સીટો આવે છે. આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટા અને ધોરાજી વિધાનસભા નંબર 75ની અંદર જે પાંચાટલી વિસ્તારમાં ઉપલેટા શહેરની અંદર આયોજન સભાનું, જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલભાઈ સખિયા દ્વારા ખૂબ જ સરસ ઉદબોધન અને આગામી દિવસોની અંદર જે એમને ગેરંટી આપવામાં આવેલી છે, જે ખરેખર આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાહેબ તરફથી બધી જગ્યાએ ગેરંટી કાર્ડ કાઢવામાં આવ્યા છે, એ સંદર્ભે જ એક જાહેર સભા રાખેલી હતી. અને હું રાજકોટ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે અફજલભાઈ રાઉમા તમામ ધોરાજી ઉપલેટાના લઘુમતી ભાઈઓને ખાસ ગુજારિશ કરું છું કે આ વખતે પોતે ખૂબ જરૂરી અગત્ય અને પોતાનો કિંમતી મત આપવા જાય અને આ મત આમ આદમી પાર્ટીને આપી અને તમારા બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય માટે
आगामी दिवसों में आरोग्य माटे विचारी अने आम आदमी पार्टी ने मत आपी अने पूर्ण बहुमती थी जीताड़े एवी मारी खास गुजारिश छे। गुजरात राज्य में तमने केटली सीट नी तमारे उम्मीद छे आम आदमी पार्टी द्वारा? साहेब अमारे अमे तो हजी कहता ज नथी, अमारुं डिक्लेरेशन तो हजी बहु लास्ट में आवशे। आम आदमी पार्टी में अत्यारे सरकार द्वारा